नमस्कार दर्शक मित्रों, अराउंड गुजरात में तमारू स्वागत छे। हूँ छू तमारी साथे रोशनी। सांसद मनसुख वसावाए आज मुख्य प्रधान विजय रूपाणी ने मिली राजीनामु परत खेचू हतु। तेमने निवेदन में जणाव्यु के तेओने सरकार के पक्ष तरफ थी कोई तकलीफ नथी। तेमने कमर अने गर्दन नी तकलीफ रहे छे एटले राजीनामु आप्यु हतु। डॉक्टरे आराम करवानु कहता नादुरस्त तबियत ने लीधे राजीनामु आप्यु हतु। આજે મેં રાજીનામું આપ્યું હતું એના પાછળ એક જ કારણ મારા પત્રમાં પણ બતાવ્યું હતું કે પક્ષ તરફથી મને કોઈ તકલીફ નથી, સરકારમાં પણ મારો અવાજ સંભળાય છે, પાર્ટીએ પણ મને ખૂબ આગળ વધવાનો તક આપી છે, પણ ઘણા સમયથી મારા મિત્ર મંડળના બધાને જ ખબર છે કે મારી કમરની ને ગરદનની તકલીફ સતત રહે છે અને આખા લોકસભામાં પ્રવાસ જેટલો કરવો જોઈએ તેટલો થઈ શકતો નથી અને એ જ ઉદ્દેશથી મેં રાજીનામું આપ્યું હતું। બાકી મારો બીજો એવો કોઈ સરકાર સામે કે પાર્ટી સામે કોઈ નારાજગી નથી। યાત્રાધામ શામળાજી ખાતે આજે માગસરી પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શન માટે અનેક ભક્તો ઉમટી પડ્યા હતા। ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ દર્શન વ્યવસ્થા કરાઈ હતી। ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। યાત્રાધામ શામળાજી ખાતે આજે માગસરી પૂનમ હોવાથી શામળાજીમાં મેળો ભરાય છે, ત્યારે આ મેળામાં દૂર દૂરથી યાત્રિકો દર્શન કરવા આવતા હોય છે। ત્યારે શામળાજીથી પસાર થતો હાઈવે નંબર 8 ઉપર હાલમાં 6 લાઇનનું કામ ચાલે છે, તેમજ આ મેળામાં વેપારીઓ પણ રોડની સાઈડમાં પોતાની દુકાનો લગાવીને બેસે છે, જેના કારણે હાઈવે પર જામ લાગવાના દ્રશ્ય જોવા મળ્યા હતા। ત્યારે શામળાજી પોલીસ દ્વારા આ જામને ખોલવા માટે પોલીસ કર્મચારીઓ કામે લાગી ગયા હતા। આખા મહીસાગરના જિલ્લાના 108 તરીકે પ્રચલિત થયેલા લુણાવાડા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય જિજ્ઞેશભાઈ સેવકની રજૂઆત રંગ લાવી છે। લુણાવાડા અને ખાનપુર તાલુકાના 7 વર્ષથી વધુ સમયના પડી રહેલા રસ્તાઓ જિજ્ઞેશભાઈ સેવકની રજૂઆત બાદ મંજૂર થયેલ છે, જ્યારે અગાઉ પણ નીતિનભાઈ પટેલ દ્વારા મહીસાગર જિલ્લાને 400 કરોડથી વધુ રકમના કામની મંજૂરી આપી પૂર્ણ કરેલ છે। તે છતાં પણ રીકાર્પેટ ન થયેલા રસ્તાઓ રીકાર્પેટ કરવા માટે 5 કરોડ મંજૂર કર્યા હતા, જ્યારે પંચાયતના હસ્તકના 41.24 કરોડ પણ મંજૂર કર્યા છે। ત્યારે લુણાવાડા અને ખાનપુર તાલુકા માટે ફરી 46.24 કરોડની માતબર રકમ લોકલાડીલા ધારાસભ્ય જિજ્ઞેશભાઈ સેવકની રજૂઆતને આધીન મંજૂર કરવામાં આવી છે। લુણાવાડા વિધાનસભામાં એટલે લુણાવાડા તાલુકો અને ખાનપુર તાલુકામાં ગઈકાલે આદરણીય ગુજરાત રાજ્યના મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ એટલે નાયબ મુખ્યમંત્રી શ્રી, જેમણે મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભામાં જિલ્લા પંચાયત હસ્તકના જે રોડ હતા 7 વર્ષથી જે રીકાર્પેટ નહોતા થયા તેવા 41.24 કરોડના રસ્તા અને કુલ ખાનપુર અને લુણાવાડા તાલુકાના થઈને કુલ 95 રસ્તાઓ રીકાર્પેટ કરવાનો જોબ નંબર આપ્યો છે અને એક સ્ટેટનો રોડ 5 કરોડનો મંજૂર કરવામાં આવ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભામાં એટલે કે લુણાવાડા અને ખાનપુર તાલુકામાં કુલ 46.24 કરોડના રસ્તા જેવી માતબર રકમ આદરણીય ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને વિજયભાઈ રૂપાણી સાહેબની સરકારે આપે છે, ત્યારે આજના પ્રસંગે લુણાવાડા વિધાનસભા તરીકે તરફથી અમને ખૂબ ખૂબ આભાર માનું છું। મહીસાગર જિલ્લામાં RSS કાર્યાલય અખાડામાં માતૃશક્તિ યોગદાન માટે મહિલા સમન્વય બેઠક કરવામાં આવી હતી, જેમાં 492 વર્ષના સંઘર્ષ અને 4 લાખ હિન્દુઓના બલિદાન બાદ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ કાર્યક્રમમાં પ્રત્યેક હિન્દુ પોતાનું આર્થિક યોગદાન આપે, તેમજ હિન્દુ સમાજના આર્થિક યોગદાન થકી ભવ્ય મંદિર નિર્માણ થાય જેમાં માતૃશક્તિનું યોગદાન સવિશેષ રહે તે માટે મહીસાગર જિલ્લામાં મહિલા સમન્વય બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં માતૃશક્તિ સંકલન સંયોજિકા તેમજ પ્રદેશ અધ્યક્ષ મહિલા મોરચા ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્ટર જ્યોતિકાબેન પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં માતૃશક્તિ સંમેલન યોજાયું હતું, જેમાં જિલ્લા સ્તરની મહિલા સંગઠનોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। વિવિધ સમાજની અગ્રણીઓ બહેનો નગરમાં મહિલાઓને જાગૃત કરશે। શું છે આજનો પોઈન્ટ? આજે રામ મંદિર જે નિર્માણ થઈ રહ્યું છે એના માટે થઈને જે તીર્થક્ષેત્ર રામભૂમિ રામ જન્મભૂમિ એના માટે જે પણ કામ જેના ભાગે આવશે
એ અમારા સમાજની બહેનો આજે કરવા માટે એકત્ર થયા છે. દરેક જણ પોતાનું કામ સમજી રહ્યા છે. આવનારા સમયમાં જ્યારે આ તીર્થક્ષેત્ર અયોધ્યામાં તૈયાર થશે ત્યારે આ દેશભરનું નહીં પણ દુનિયાનું એક સિમ્બોલ તૈયાર થવા જઈ રહ્યું છે કે ભારતીય સંસ્કૃતિ શું હોય છે. એમાં અતિથિઓનો આવકાર હોય છે, એમાં ધર્મ, ધર્મ એટલે શું હોય છે કે એક વ્યક્તિને બૃહદ સમજ આપવાનું, શાંતિ આપવાનું એક રસ્તો છે કે જેના થકી માનવ જીવન સામાજિક સંસ્કૃતિને સાથે લઈને સામૂહિકતામાં વિશ્વાસ કરીને એકબીજાની સાથે જોડાઈને પોતાને બૃહદ વિસ્તૃત રૂપે વિકાસ કરી શકે એવું એક સાનિધ્ય મળતું હોય છે. અને એ ધર્મ જાગરણની સાથે સાથે રામ મંદિરનું નિર્માણ થાય, હિન્દુ સંસ્કૃતિ થકી આખા દુનિયાનું કંઈક ને કંઈક સારું સિદ્ધ થાય, માનવ જીવનને સુખ શાંતિ અને સુખાકારી મળે એ માટેનું આપણું સંસ્કૃતિ છે, આપણો ધર્મ છે. અને એ હિન્દુ ધર્મની સ્થાપના વર્ષોથી પરંપરાગત રીતે સૌથી પ્રાચીન સંસ્કૃતિ આપણી રહી છે. તો દેશ દુનિયામાંથી આ એક સંસ્કૃતિ જાળવતા જાળવતા અમે દુનિયામાં પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ. અને એના થકી આપણે કહીએ છીએ ને કે હિન્દુસ્તાનમાં ડિપ્રેશન ક્લિનિક નથી પણ મંદિરમાં જઈને અમને શાંતિ મળતી હોય છે. સાંજ પડે ઘડી બે ઘડી બધા મંદિરમાં એકત્ર થયા, ઈશ્વરનું નામ લીધું, એક શ્રદ્ધા એક વિશ્વાસ હોય છે કે ઈશ્વર આપણને કંઈક ને કંઈક સારો રસ્તો બતાડશે અને એમાંથી અમે પરેશાનીમાંથી દુઃખમાંથી નીકળી જઈશું. રામ મંદિર બનવા જઈ રહ્યું છે બેન, એ બાબતે શું કહેવું છે આપનું? રામ મંદિર એક શ્રદ્ધાનું અમારા બધાઓનું એક સ્થાન છે. રામ મંદિર અમારો વિશ્વાસ છે, રામ મંદિર અમારી આસ્થા છે અને એની અંદર સમાજનો દરેક અંગ જોડાઈને કંઈક ને કંઈક નિધિદાન પણ કરશે અને શ્રમદાન પણ કરીશું, સમયનું દાન પણ કરીશું અને એમાં મહિલા શક્તિ જોડાઈ છે એટલે એક વિશિષ્ટ સમયનો ગાળો છે કે જે ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. અમે સૌ સદભાગી છે કે આજે આ લુણાવાડામાં એકત્ર થઈને ભાઈઓનો પણ ખૂબ મોટો સહકાર છે, બહેનોનો સહકાર છે અને ગામડે ગામડે આ એક ધૂણી જગાવીશું, આ એક જ્યોત જગાવીશું અને રામ મંદિરના નિર્માણ પછી અમે બધા એને તીર્થસ્થાન તરીકે જોવા જશું. ત્યાં બધા આપણી આસ્થાનું સ્વરૂપ થશે અને દુનિયામાં એની એક કલ્પના એવી છે કે એનાથી માનવ જીવનને મોટી શાંતિ, આસ્થા અને આવનારા સમય માટે સુખાકારી મળશે. શું નામ છે બેન આપનું? હું ડૉક્ટર જ્યોતિ પંડ્યા શેઠ, વડોદરાથી છું. મેઘરજ તાલુકાના બોગા ગામે ઘરમાં આગની ઘટના સામે આવી છે. ઘરમાં લાગેલી આગ બાદ ઘર બાજુમાં બાંધેલા 4 જેટલા પશુઓ પણ આગની જ્વાળાઓમાં લપેટાઈ જતા ભડથું થઈ ગયા હતા. એક સાથે 4 પશુઓના મોતથી પશુપાલક આક્રંદ કરતો જોવા મળ્યો હતો. ઘરવખરી અને પશુઓના મોતના કારણે પશુપાલકને મોટું નુકસાન વેઠવાનું આવ્યું છે. પશુપાલકને આજીવિકા માટે પણ હવે મોટી મુશ્કેલી પેદા થઈ છે. શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર કરણપુર ગામ પાસે અજાણ્યા વાહને બાઇક સવાર દંપતીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં સ્થળ પર જ દંપતીનું નિધન થયું હતું. મૂળ ભિલોડાના કુંડોલપાલના વતની એવા અસિસ્ટન્ટ પીએસઆઈ તેમની પત્ની સાથે અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે કરણપુર ગામ પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા અમદાવાદ સાહીબાગ ખાતે ફરજ બજાવતા અસિસ્ટન્ટ પીએસઆઈ અને તેમની પત્નીનું પણ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના મામલે ગામભોઈ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી. આજ રોજ સંતરામપુર તાલુકાના માનગઢ ખાતે મેળો યોજાયેલો હતો. મેળામાં ગુરુ ગોવિંદ અને વિવિધ દેવોની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, તેમજ ગાયત્રી પરિવાર દ્વારા પૂજાપાઠ કરી યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગાયત્રી પરિવારના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ગુજરાત તેમજ રાજસ્થાનના ગુરુ ગોવિંદજીના ભક્તો તેમજ આદિવાસી સમાજના લોકોએ આ મેળામાં ઉમટી પડ્યા હતા. આજે માનગઢમાં ગુરુ ગોવિંદનો મેળો છે અને ગાયત્રી પંથનો આ ચર્ચા થઈ રહી, કથા ચાલી રહી. અને શું મહત્વ છે મેળાનું? મેળાનું મહત્વ ખરેખર થવું જોઈએ ગુરુ ગોવિંદનું જ થવું જોઈએ માનગઢ ઉપર. માનગઢ ઉપર કેટલા વર્ષોથી થાય છે આ મેળો? આ મેળો 2001 શરૂ થયેલો મેળો. એમ ત્યારે મેળો નહોતો આ. એ ગાયત્રીવાળોનો કોઈ નહોતો માણસ. અને માનગઢ ઉપર ગુરુ ગોવિંદ ધામ જબરજસ્ત મોટું બનવું જોઈએ. શું નામ તમારું? ડામોર અંબાલાલ મહારાજ. ઉત્તર ગુજરાતમાં ઠંડીના ચમકારા બાદ રવિ પાક માટે યોગ્ય માહોલ ઊભો થયો છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે.
આગામી 2 અને 3 જાન્યુઆરી માટે હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. આગામી 2 અને 3 જાન્યુઆરીએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. બટાકા તેમજ ઘઉંના પાકને મોટું નુકસાન થવાની સંભાવના ઊભી થઈ છે. જો માવઠું પડશે તો વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે. એ ઉલ્લેખનીય છે કે અગાઉ પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું હતું. ધનસુરા તાલુકાના ધામણિયા ગામે સરકાર દ્વારા શરૂ કરાયેલ જનજાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામજનોને કોવિડ ગાઈડલાઇન્સ, ગામમાં સ્વચ્છતા જાળવવી તેમજ સરકારની જુદી જુદી યોજના અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. દેશમાં બ્રિટનમાંથી મળેલા વધુ ખતરનાક કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 20 થઈ છે. બુધવારે 13 નવા દર્દી મળ્યા છે. એ કયા રાજ્યમાંથી મળ્યા એ હજી સ્પષ્ટ થયું નથી. મંગળવારે નોંધાયેલા 7 દર્દીમાંથી 1-1 યુપી, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના છે, જ્યારે 3 કર્ણાટકના છે. આ દરમિયાન સરકારે બ્રિટનથી આવનારી ઉડાનો પર પ્રતિબંધ 7 જાન્યુઆરી સુધી વધારી દીધો છે. અગાઉ 22 ડિસેમ્બરની અડધી રાતથી 31 ડિસેમ્બર સુધી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ હતા આજના અરાઉન્ડ ગુજરાત સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને. વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.